બાબા હુસૈનના કપાયેલા સર નીચે આવી ફરિયાદ કરવા નહીં કરી બાબા બાબા જે જેહાદે અકબરની વાત તમે મદીનાથી જાવા પહેલા કહી દીધી ને બાબા એ જેહાદે અકબર હવે તમારો સજ્જાદ શરૂ કરી રહ્યો છે આ ઈ દરબાર છે આ ઈ બાજાર છે કે જેના બારામાં તમે કહી ગયા હતા અને આ દરબારમાં અને આ બાજારમાં તમારો દીકરો સજ્જાદ એમની પોઈઝન ઉમે કુલસુમને બે મગનો ચાદર લઈને પસાર થશે લોરો કહે એ આ ગયા હે બાજાર બાબા હૈ
સવત ચોર હતા, ચોર કેવા ચોર હતા ખબર છે,
પાકી પૂતા કાતર કોઈના ખિસ્સા નહોતા કાતર કોઈનું ઘર નહોતા લૂંટતા મોટા વેપારી હતા મારા તમારા કોઈ ઓમે સાં પણ જ્યારે એનું મારી જોખે ને પૈસા એક કિલો ના લે બે સાડા 900 ગ્રામ હા મોટા વેપારી હતા કાપડનો વેપાર કરતા હતા પૈસા એક મીટર ના લે અને દે દેવું સત્ય આ ચોરી લોકોની જિંદગીમાં હતી નબી શુઆઇબ આ આયતની અંદરમાં શું કહે છે કે મારો કોઈ ઈરાદો નથી હું તમને અહીંયા મારવા માટે નથી આવ્યો હું તમને ફક્ત મારો ઈરાદો એ છે કે હું મારી કોમની અંદરમાં સુધારો લઈ આવું આજે તમે દુનિયાદારીની અંદરમાં માણસોને છેતરી રહ્યા છો ઈ છેતરવાનો તમે મૂકો અને અલ્લાહના રસ્તા ઉપર આવો ઈ મારો મકસદ છે પછી ની શોએબ પૈગંબર ફરમાવે છે કે છે કે જેટલું મારાથી બની શકશે હું મારી કોમની અંદરમાં ઇસ્લાહ કરીશ પછી કહે છે મારી આ મહેનત અને મદદ ફક્ત મારા પરવરદિગાર પાસે હું માંગું છું અને મને મારા પરવરદિગાર પર પૂરતો ભરોસો છે આ એક આયત જેની અંદરમાં નબી શોએબ ખુદ પોતે ઇસ્લાહની વાત કરે છે રિફોર્મની વાત કરે છે બીજી આયત તમારી સામે પેશ કરું એક વસ્તુ ધ્યાન રાખજો અઝર મોતા અલ્લાહ સુબહાનહુ વ તઆલા રહેમત વાળો છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ગફૂર છે માફ કરવા વાળો છે પણ કુરાની મજીદની અંદરમાં એક આયત છે અને ખુદા આની અંદરમાં તોબા માટે માફી માટે પારદો મેળવવા માટે એક કન્ડિશન પોઝે કરે છે ગાલ ઉપર તમાચા મારવાથી કાઈ નહીં થાય આ આયતની અંદરમાં છે આ કાઈ કિસ્સાની વાત નથી અલ્લાહ સુબહાન વ તઆલા કુરાની મજીદની અંદરમાં મને ને તમને સૂરે માઈદા શબિત્ર 5 વર્સે 39 જે માણસ ગુના કરવા પછી ખુદા પાસે તૌબા માંગે જે માણસ ગુના કરવા પછી ખુદા પાસે તૌબા માંગે કન્ડિશન શું વો અસલાહા અને પછી પોતાની જિંદગીમાં સુધારો લઈ આવે કન્ડિશન પ્રિમોર્ડિયલ આજે ગુના કર્યા તોબા તોબા અસ્તગફિરુલ્લાહ કાલે ગુના કર્યા તોબા તોબા અસ્તગફિરુલ્લાહ આ મારા ગુના તો છૂટતા જ નથી મને તો સુધરવું જ નથી કુરાનની જેવા માણસ માટે તોબા નથી પણ તોબા કરે અને સાથે નિયત કરે ધીસ યોર ફેમિલી મક્કમ ફેસલો ને નિર્ણય લે કે મને હવે આ ગુના મૂકવા છે મને હવે સુધરવું છે તો પછી અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે એવા લોકો માટે માફી છે કારણ કે ઇન્નલ્લાહ ગફૂર રહીમ કારણ કે ખુદા બેશક અને ખરેખર માફ કરવા વાળો અને કઈ સમજાય છે તમને સુધારા વગર તોબા પણ નથી તો સુધારા વગર જો ખુદા તોબા ના દેતો હોય તો મારા સુધારા વગર હુસૈન મને હિદાયત કેમ દઈ શકે એક શરૂઆત કરો મુહમ્મદ વાલે જન્નત પણ મફતમાં ખપે છે શું વાત કરવા
આપણે ઉપાડા તો જો કેટલા વધી ગયા છે. મને મારી દુઆ ખુદા પાસે કબૂલ કર. સાંભળજો, મને મારી દુઆ ખબર છે કે ખુદા કબૂલ કરે, પણ દુઆ એ તવસ્સુલમાં આ ક્ષેત્રી તમારા ના બેસે. મેં જેટલા ગુના કર્યા છે એ ગુનાની માફી અને તોબા મને ખબર છે શેખ, પણ દુઆ એ કોમેન્ટમાં બેસું છું, કામ ચાલે છે. કાંઈ નથી કરવું, ને દુઆ એ કોમેન્ટમાં બેસું છે, ને દુઆ એ તવસ્સુલ પડવી છે, બધી ખબર છે. નહીં મળે કાંઈ, મરી ચાસુ આપણે નહીં મળે, આ કિસ્સાની વાત નથી. કુરાન મજીદ આવો, અલ્લાહ સુબહાનહુ વતઆલા મને ને તમને આ આયત તમે સાંભળશો ને તમારા વાળા ઉભા થઈ જશે. વાળા કુરાની મજીદ ની અંદર માં એક રિવાયત પ્રમાણે 6666 આયત, બીજી રિવાયત પ્રમાણે 6236 આયત, જેટલી આયતો હોય તમને એવું લાગશે કે આ શું કુરાન માં લખેલું છે. અલ્લાહ સુબહાનહુ વતઆલા સૂરે બકરા આયત નંબર 214 214 કુરાનમાં છે. આપણને ટેમ મળે તો કઈ વાત છે. ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અમ હસિબતુમ અન તદખુલુલ જન્નતા. શું માણસો એમ વિચાર કરે છે કે બસ આમ આપની બોલીમાં હું આપની સાદી બોલીમાં કહું કે માણસો એમ વિચાર કરે છે કે બસ જન્નતમાં બધે બંદે વાસી થશે. અમે એ લોકોને જન્નતમાં પગ મૂકવા નહીં દે જ્યાં સુધી જે રીતના એ લોકોના પહેલાના લોકોએ મુસીબતો આપણી બોલીમાં કે જેટલા ભાઠા એ લોકોની પહેલાના લોકોએ ખાધા છે, જ્યાં સુધી આ લોકો ભાઠા નહીં ખાય હું એ લોકોને જન્નતમાં નહીં કરાવવા. કુરાન છે તોય તો સાંકા કરો છો, નોંધી લેજો કે દરેક જેની વાંચો. મને બસ એ છે બધી મફત મમત કાંઈ નહીં મળે. હાટકા છે ડગાવવા જોશે, આ મહેનત કરવી જોશે, સુધારો લઈ આવો જોશે. જ્યાં સુધી મારા તરફથી મહેનત નહીં હોય માંથી કાંઈ જવાબ નહીં. આજે બે રાત થયા, આજે 2:30 મંડલી તો ખાલી જ આપણે ઇન્ટ્રોડક્શનની જ વાત કરી છે. આપણે પાસે 3 મંડલી બાકી રહી છે. હવે હું પોતે વિચાર કરું છું જ્યારે બધું તૈયાર કરતો હોય કે આ 10 દિવસમાં પૂરું કેમ કરું. પ્રભુ સાહેબ બીજી ફેરે બોલાવું છું કે આજ ફેરે બધું પતાવી નાખું. સલવાત ઉલ મુહમ્મદ વાલા મુહમ્મદ અલ્લાહ સુરે ઝુમર ની 18મી આયત.
શબ્દમાં તમને એમ થશે કે આ ખુદા મને જ કહ્યું છે, આ બધું અંદરમાં છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ફબશ્શિર ઇબાદ. આઈ મારા નબી, આઈ મારા હબીબ, આઈ મારા રસૂલ, મારા બંદાઓને ખુશ ખબરી આપી દે. Annonce la bonne nouvelle à mes serviteurs. Son couche comme bien. On sait à la bonne dame. Et j'ai des couches comme bien. On sait. Alladina yastabirun al-paul. Fayatabirun ahsana. Mara et banda ne couche comme bien. Apide. J'ai amari vatne. Amara dikrene. Tian pour vos samre. ફયતબઉના અહસના. અને જેટલું સમય એમાંથી જે સારી વસ્તુ હોય એના ઉપર અમલ કરે. ઉલાઇકલ્લદીના હદાહુમુલ્લાહ. આ એ લોકો છે કે જેની ખુદાએ હિદાયત કરી નાખી છે. વઉલાઇકા હુમ ઉલુલ અલબાબ. અને આ એ જ લોકો છે જે અક્કલવાળા છે. અક્કલવાળા હિદાયતની વાત આવી. ખુદાએ કેની હિદાયત કરવા કે છે? અલ્લદીન યસ્તમિઉન અલ્કૌ, જે અમારી વાતને ધ્યાનપૂર્વક સાંભળે. પેલો કિતાબ સુધારાની અંદરમાં અગર કરવાનું છે, શું છે? ધ્યાનપૂર્વક સાંભળો. આપણને બધુંય આવડે છે, આપણને સાંભળતા નથી આવડતું. જો સીધે જોડે હા, આપણને સંભળાવતા આવડે એમાં આપણે સ્પેશિયાલિસ્ટ. સાંભળવું આ મારા જ્ઞાન સંભળાવવું હોય જે સુઈ પ્રેઝન્ટ ઓને આમ સંભળાવી દીધું, ઓને આમ સંભળાવી દીધું, પછી વળી દિલ મેં ને જોઈને મેં કેમ દઈ રહ્યો. એટલે આજે પહેલો કિતાબ છે ને સુધારણા, હિદાયત મળવાનો પહેલો કિતાબ શું છે? યસ તમેઉન અલ કૌલ, ધ્યાનથી સાંભળો. અહીંયા જ માર્ક થઈ જાય છે. પેલો જ પગથિયો ના ચડો તો આપણે કેમ થાય કે આપણું ગયા ઉપર. લિયોનાર્ડો વિન્સી નામ સાંભળ્યું છે? છોકરા લોકો સ્કૂલમાં શીખા છે. આ લિયોનાર્ડો વિન્સી કોણ છે? તકરીબન પોતે 1492 થી 1519 ના દરમિયાન, એટલે લગભગ 15મ સેકલમાં પોતે દુનિયામાં હતો. 450માં એનું જન્મ થયું છે અને 1450માં જન્મ થયું છે અને 1519માં એ દુનિયાથી ગયો. આ લિયોનાર્ડો વિન્સી, એની અંદર પણ એટલી બધી ખૂબી હતી, એટલી બધી ખૂબી હતી. પોતે પેન્ટર હતો. આજે પણ લુવ્રમાં પેરિસ ખાતે એનું એક પેન્ટ્યુર છે જેને કહેવાય છે લા જોકોન્ડ. એક ઓરતને પોતે દેશીને ગયો અને એટલો મશહૂર થઈ ગયો આખી દુનિયામાં. આ લાશકોન તાબ્લોને જોવા માટે દૂર દૂરથી ટુરિસ્ટ આવે, પૈસા ભરીને ખાલી જોવા માટે. અને એ જ નહીં, ઘણા બધા પોતાની તાબ્લો બનાવ્યા છે. પોતે પેન્ટર હતો, ચિત્રકાર જેને ગુજરાતીમાં કહેવાય. ફક્ત એટલું જ ના, પોતે મેથેમેટિશિયન હતો, મેથેમેટિકનું રિસર્ચ કરતો હતો. બસ ના, પોતે એન્જિનિયર હતો. અને 1470માં આ લિયોનાર્ડો વિન્સી હેલિકોપ્ટરનો પ્લાન બનાવીને દુનિયાને આપ્યો હતો. કઈ સાલમાં? 1470ની અંદર, જ્યારે હજી સાયકલ એ નહોતી. આ ભાઈ હેલિકોપ્ટરના પ્લાન બનાવે છે. પોતે મેથેમેટિશિયન, પોતે પેન્ટર, પોતે એન્જિનિયર. ફક્ત એટલું જ ના, પોતે સાથે સાથે એની અંદરમાં તમે ગૂગલ ની અંદર રિસર્ચ કરજો, લગભગ 12 હુનર એની પાસે હતા. 12 આ તમને ખબર કેમ આવી? એ કોઈ નબીનો દીકરો નહોતો, કોઈ નબીનો દીકરો નહોતો. આ આવ્યું કેવી રીતના કે એક માણસ ની અંદરમાં 12 હુનર કોમન ઇઝ પોસિબલ? તો લિયોનાર્ડો વિન્સી પોતાના જે અકવાલ હતા,
પોતાની જે વાતો હતી પોતાના જે સિતાશો હતા એની અંદર મે એક સિતાશો આ પોતે કહે છે કે savoir écouter ઓ ફ્રેન્ચમાં બોલું છું ને મત સમજાવો savoir écouter c'est posséder en plus du sien savoir écouter c'est posséder en plus du sien le cerveau des autres જે માણસને સાંભળતા હોય ને એટલે ઓના કહે છે એના પાસે એક મગજ ને બે મગજ થઈ જાય એક તો પોતાની હોશિયારી જે મગજમાં હોય ઈ અને જેને બહુ સાંભળતા આવડતું હોય ને તો ઈ શું કરે ઓલાની હોશિયારી પણ પોતે લે એટલે એની ડબલ હોશિયારી થઈ જાય અને જરાક હું થાકીને લાગું છું અને આડી વાળાઓનો મજમો છે તો એક વાત કહેતો છું આ લેઓનાર્ડો દ વિન્સીની અંદરમાં કેટલી ખૂબી હતી 12 ખૂબી હતી કેટલી ખૂબી 12 ખૂબી હતી આજે જ્યારે જવાનો સાથે બેસે તો જરામાં જવાનો સવાલ કરે છે આપણા ઓલમાં ઘણી ફરી બહુ એક્ઝાજરેટ કરે છે બીજું શું એક્ઝાજરેટ કરે છે ભાઈ અમને તો કઈ ખબર પડે અમે તો કઈ ગોતિયા કે એક્ઝાજરેશન જેવો તો કે આપણા આલીમો નથી બોલતા અલી અલી સલામ સબ્રમ અલીને કોઈ ના પૂગે જંગ મેદાન ની અંદર પાડી ને કોઈ ના પૂગે તકરીર કરવા પાડી ને કોઈ ના કોમા ઇસ પોસિબલ એક ઇન્સાન ને આટલી બધી આવડત હોય એ લોકોને ફક્ત હાથ જોડીને એટલું કહેવા માંગુ છું કે દુનિયાનો મામૂલી લેઓનાર્ડો દ વિન્સી અગર એક ઇન્સાન મામૂલી થઈને બાર બાર હુનર ને પ્રાપ્ત કરી શકે તો એ ખુદાનો વલી અલી અગર સાથે સાથે બહાદુર પણ હોય આબિદ પણ હોય ફસાહત બલાગત વાળો હોય અને સાહેબે મુજીઝાત હોય તો એમાં શું નવી નવાઈની વાત છે એક શરૂઆત પણ મહાન દ્વારા મોહમ્મદ અલ્લાહ સુબહાનહુ વતઆલા કુરાન મજીદ ની અંદર માં એક હુકમ આપે છે હુકમ
ઓર્ડર આપણી બોલીમાં કે ઓર્ડર કે છે આઈ મારા બંદાઓ ખબરદાર રહેજો આ આયત છે સૂરે આરાફ શપિત્ર સેત સાતમા નંબરનો સૂરો આયત નંબર 204 સેત 204 શું ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ أي يستمعون إليه وَإِذَا قُرِئَ الْقُرْآنُ فَاسْتَمِعُوا لَهُ જ્યારે પણ કુરાની મજીદની તિલાવત કરવામાં આવે એને ધ્યાન દેને સાંભળો પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે وَأَنْصِتُوا અને ચૂપ થઈ જાઓ જ્યારે કુરાન પડે ચૂપ તો શું થશે લઅલ્લકુમ તુરહમૂન કદાચ આ કામ કરવાથી અલ્લાહ સુબહાન વ તઆલા તમારી જિંદગીમાં તમારા ઉપર રહેમતનો વરસાદ વરસાવે અહીંયા સૂરે યાસીન પડે અને હું બારે ઉભો ઉભો ગપ્પા મારું ખુદા કહે છે તને મારી રહેમત ખબર છે જ્યાં કુરાન પડાય ને ધ્યાનથી સાંભળ સાંભળવાનું છે પડવાનું નથી કેતો ખુદા જમીન વાત તો છે એ આપણા તમે નતો ધ્યાન નહીં ફક્ત સાંભળ તું દુનિયાની વાતો ના કર જ્યારે કુરાન પડાતું હોય હું વા મારે ઉભો ઉભો વાતો કરું ખોટી અને સાચી વાતો કરતો એ હોય પછી મને રોગ આવે વેપાર બરાબર નથી ઘરમાં બરકત નથી મુસીબત આવી ગઈ છે ફલાણું થઈ ગયું છે ઢીકડું થઈ ગયું છે થાય જ ને ખુદાની રહેમત તારી સાથે નથી તો શું થાય જ્યારે રહેમાનની રહેમત ના હોય તો પછી શૈતાન આવી જાય પછી આપણે શું કરે મૌલાના પાસે જાય અસર થાય કે ના થાય ક્યાંથી અસર થાય પછી આપણે શું કહેશું આ મોલાના કાંડ નથી આવડતો તાવીસ તો કઈ ફાયદો નથી કરો આ બોલે છે કે આપણે બોલતા પ્રોબ્લેમ જિંદગીમાં મેં ગોતા સોલીસ નો આગા પાસે ગોતવા ગયો આગાનું તાવીસ મને ના ફેડ્યું કારણ કે કુરાન મને કહે છે લાનતુલ્લાહ અલલ કાઝિબીન કુરાન ખુદા કુરાનમાં કહે છે કે ખોટા બોલવા ઉપર ખુદાની લાનત થાય અને મારી જિંદગીમાં હાલતે ચાલતે ખોટું બોલું તો તાવીસ ઉભેરો ક્યાં અસર કરે આપણે શું કે બોલા ના કઈ નથી આવતો તાવીસ તો અસર નથી કરતો યાથી નીકળે પછી શું કરે અફસોસની વાત છે મૌલાના તાવીસ જ્યારે કામ ના કરે પછી હું જાઉં અંગ્યાસા પાસે જાદુ કરવા વાળા પાસે પૂગી જાઓ તમે જો કે એક ઇન્સાન જે સિરાતલ મુસ્તકીમ ઉપર હતો કેવી રીતના કતરવાય દીધો રે દીધો કેવી રીતના દીધો આયો ક્યાં થી હું મારે દુખણા ને રોવાના બડડીમાં હદીસે કિસ્સા ખુદ રસૂલુલ્લાહ ખુદાના કસમ ખાઈને કહે કે આ હદીસે કિસ્સા દુનિયાની કોઈ પણ જગ્યાએ પડાય અને અમારા મોહિબો સાંભળવા માટે ભેગા થાય સાંભળવાની જ વાત છે મારા ભાઈ સાંભળવાની જ વાત પડવાની વાત નથી તો નથી આવડતો પડતા કાંઈ વાંધો નહીં આવીને ભીતમાં બેસી જા તો અલ્લાહના રસૂલ ખુદાની કસમ ખાઈને કહે છે કે જે પણ હદીસ કિસ્સા સાંભળશે એટલે દિલમાં કોઈ રંજ હશે ને રંજ વ્યાધિ એ વ્યાધિને ખુદા દૂર કરશે ન મને સૂરે યાસીનની પડી છે ન અલ્લાહના કુરાનની પડી છે ન હદીસે કિસ્સાની પડી છે અને પછી રોદરા રો ઇસકુ સે લોજિક ત
તમને નથી લાગતું કે આવા પ્રમાણે આવો કોમ્પોર્ટમેન્ટ કરવાથી ખુદાના ફરિશ્તા આપણા પર આપણા ઉપર હસતા હશે? ધ્યાનથી સાંભળ્યો અને પછી અમલ.
આ બે ચીજ નહીં હોય તો ખુદા કી હિદાયત નહીં. આ બે ચીજ હશે તો હિદાયત હશે. આજથી લગભગ 150 વર્ષ પહેલા ઈરાનના હમદાન શહેર એક માણસ રહેતો હતો જેનું નામ હતું અલી, અલી હમદાની નું નામ. મોટો ડાકુ, કામ કેવા હાથમાં, એક હાથમાં દારૂનો શરાબનો બોટલ હોય અને એક હાથમાં એની તલવારને એ બંદૂક રાખેલી હોય, એમ કરીને આખા ગામમાં ફરતો હોય. બસ સવારથી સાંજ બધે બસ દુઆ માંગતા હોય કે મારી દુકાને ના આવે, મારી દુકાને ના આવે, મારે. એ ગામની અંદરમાં એક આલિમદીન હતા, એક ઝાકિર હુસૈન હતા, જેનું નામ હતું મુલ્લા જાફર હમદાની. દિવસ વીતતા ગયા, આશુરનો દિવસ આવ્યો. સાંભળજો કે જ્યારે ઇન્સાન ધ્યાન દઈને સાંભળે, પોતાની સુધારણા માટે કોશિશ કરે, તો એનો રિઝલ્ટ અને પરિણામ શું આવે. આશુરનો દિવસ આવ્યો, આ મુલ્લા જાફર જે હમદાનમાં રહેતા હતા, બાજુના એક ગામડામાં મુલ્લા જાફરને મજલિસ પડવા માટે બોલાવ્યો. આજે આશુ, કાલે આશુરનો દિવસ છે, તમે મારા ગામમાં આવજો, અમારે ત્યાં કોઈ ઝાકિર હુસૈન નથી, તમે મજલિસ પડજો, અમે હુસૈન નું ગમ નથી. મુલ્લા જાફર ગયા, સવાર થી ગયા. તમને ખબર છે આશુરનો દિવસ હોય બહુ લાંબો દિવસ હોય, એમાં આશુરનું બયાન હોય, સામે ગરીબા હોય, પછી મજલિસ થાય, માતમ થાય, જુલુસ થાય. આવતા આવતા રાત પડી ગઈ. મુલ્લા જાફર જ્યારે ગામડામાંથી પાછા હમદાન તરફ આવે છે, હવે એ જમાનામાં ગામના જે છે મોટા મોટા કિલ્લાઓ હતા, દરવાજા હતા, એ દરવાજો બંધ થઈ ગયો હતો. અને એ રાતના દરવાજો બંધ થઈ જાય પછી ખુલે ને, જટલી તમારી લાગવત ના હોય સવારે પાછું ખુલે. અડધી રાત થઈ ગઈ, મુલ્લા જાફર જે છે આવ્યા, દરવાજો બંધ થઈ ગયો. એક તોશ જેવું હતું, એક આગ જેવું લાકડીમાં જે રાખેલું હોય જેને તોશ કહેવાય છે, નથી એ બળતું હતું. એના ઉજાસ નીચે આ મુલ્લા જાફર બેસી ગયા કે હવે તો સવારની વાટ જોવા ને. હજી પોતે બેઠા ને એને મહેસૂસ થયું કે બાજુમાં કોઈ માણસ ઊભો છે. માથું ઊંચું કરીને જોયું તો કોણ? અલી હમદાની તલવાર લઈને ઊભો છે. નશામાં છું, આપણે આપણી બોલ્યો લોડા લેતો. આગળને પૂછું તમે કોણ? આગળ બી ગયા કે આપણો શહાદત નો દિવસ આવી ગયો છે. સમજો ધ્યાન દે, કીધું હું મુલ્લા જાફર તમારા ગામનું. કેવો ખરાબ માણસ તમે તસવ્વુર તો કરો. શરૂ કર્યા અંધારી રાત.
કોઈ છે ના કે મનીસ પડે હવે આવા માણસનો જ્યારે મગજ જાય ખતરનાક હોય તરત જ ઓલી બંદૂક કાઢી છૂચ કરવાનું શરૂ કર્યો મુલ્લા જાફરને કે હું તમને કહું છું મજલિસ પડો નખર ફોડું છું અને જો આમ કોઈ કે જેટલું આવડતું હોય બધું ભૂલાઈ જાય મુલ્લા જાફર તું જ વાલે તો એ હજી એક છેલ્લું એસી કરે કીધું ભાઈ અલી તમને ખબર છે ને કે અહીંયા મિમ્બર નથી કાઈ નથી ક્યાં બેસે ને શું કરે ને કે મિમ્બર ખપે છે તમને એમ કરીને આ અલી અલી આજી ઉઠ્યો અને કે મારા પીઠ ઉપર બેસી જાય તમે મિમ્બર નતો છો ને હારી મિમ્બર બેસો એ પઢાવો હવે શું બહાર ઉપર અલી જમીન ઉપર આગળને બેસાડા વાસા ઉપર તમે જો દારૂડીઓ છે પણ આલિમની ઇજ્જત કરતા જાણે છે બેસાડોને કીધું કે પડો આપણે ત્યાં છે બે ખાસ મસાયલ છે એક હઝરત અલી અસગર અલૈહિસ્સલામના અને એક હઝરત અબ્બાસ વોટ ઇઝ ધ ડિશન કે કોઈ માણસ આ બે મસાયલ સાંભળે અને આંખમાંથી આંસુ ના નીકળે મુલ્લા જાફર કહે છે કે મને એમ થયું કે હવે પડાવ તો શું પડાવ મને કઈ મગજમાં નહોતું આવતું કઈ સૂચતું નહોતું કે આ માણસની સામે હું શું પડું તો મને એમ થયું કે હઝરત અબ્બાસના મસાયલ આજના દિવસે રહી ગયા હતા પડવાના હું એ હઝરત અબ્બાસના મસાયબ શરૂ કરી કીધું હું હઝરત અબ્બાસની શહાદતનું બયાન પડતો જતો અને પડતા મને અવાજ આવતો હતો કે આ અલી જે નશાની હાલતમાં ચૂર હતો એના આંખમાંથી આંસુના દડે અવાજથી રોતો હતો ધ્યાનથી સાંભળતો હતો અવાજથી રોતો હતો કે અલી હમદાની ગામ મૂકીને ભાગી ગયો છે બધે ઉર્ફ કહ્યું આ અલી આવ્યો તો આ બસ આપણી જાન છૂટી કોઈને ખબર નહીં ક્યાં આવ્યો જંગલમાં આવ્યો ગયો શહેરમાં આવ્યો ગયો ક્યાં ગયો અલી ખબર નહીં પણ ગામ પર અલ્લાહ શુકર કે તમને ખબર છે અલી ક્યાં ગયો આખી રાત અલીએ વિચાર કર્યો કે મેં શું કર્યું અને મારા માટે અબ્બાસે પોતાના હાથ કપાવ્યા હું અબ્બાસ માટે શું કરી શકું ડિસિઝન લીધો ત્યાંથી સાંભળ્યું પેલા પછી ડિસિઝન લીધો અલી હમદાની પૂગી ગયો નજફ અશરફ પૂગી ગયો હમદાનથી હાઈડો ગયો નજફ લેવા માટે સાંકાત્રવેર ડિગ્રીનું શણો કર્યું જિંદગીમાં નજફ પૂગી ગયો વાઈનું નામ અલી હતું અને 3 એકર મસ્જિદ ઇમામ હરમની સાથે ઇમામ હરમની અંદરમાં નમાઝ જમાતમાં ઇક્રેઝા પહેલી સફમાં ઉભો ત્યારે બરાબર એ સમયે દોર હતો બરલે તકલીદ હતા આયતુલ્લા મિર્ઝા કરીને હતા આયતુલ્લા મિર્ઝા નમાઝ જમાત પડાવતા હતા અને જ્યારે નમાઝ જમાત ઝોહરની જ્યારે નમાઝ પડાઈ અને નમાઝમાંથી જ્યારે ઉભા થતા હતા તો અમુક માણસો આવ્યા આયતુલ્લા મિર્ઝા પાસે અને કીધા સાંભળજો બરાબર કે હવે અંત કેમ થયો આવ્યા અને આયતુલ્લા મિર્ઝાને કે છે આયતુલ્લા અમારા બાપા ગુજરી ગયા છે એક બીજા મુસ્તહેદ હતા નજફની અંદરમાં જેનું ઇન્તેકાલ થઈ ગયું હવે તમને ખબર છે જ્યારે મોટા મોટા આલી દરજ્જાના મુસ્તહેદનું ઇન્તેકાલ થાય તો એ લોકોની કબર જે છે હરમે ઇમામમાં હોય છે એ લોકોને ત્યાં દફનાવવામાં આવે છે તો
તો આયતુલ્લાહ મિર્ઝા પાસે ઇજાઝત લેવા આવ્યા હતા કે અમારા મુસ્તહેદ બાપા ગુજરી ગયા છે તો તમે ઇજાઝત આપો અમે જે છે હરમે ઇમામ અલી મને દફનાવ્યા આયતુલ્લાહ મિર્ઝા ઇજાઝત આપે છે અને કહે છે કે કબર તૈયાર કરવામાં આવે આપણે ત્યાં જેમ થોડી તૈયાર કબર હતી એ કબર તૈયાર કરો અને સાંજના મગરિબ પહેલા જે છે આપણે દફન ક્રિયાનો પ્રોગ્રામ કરશો સાંજ પડી ગઈ કબર હજી લગભગ તૈયાર નહોતી થઈ મગરિબની અઝાન આવી આયતુલ્લાહ મિર્ઝા કહે છે આપણે પહેલા નમાઝ પઢી લઈએ પછી આપણે આ મુસ્તહેદની દફન વિધિનો કાર્યક્રમ કરશો હજી તો નમાઝ માટે ઉભા થાતા હતા કે એવામાં એ આગા મુસ્તહેદના દીકરા જે બહાર વેગે આવ્યા હતા પાછા આવ્યો કીધું આયતુલ્લાહ અમારા બાપા ગુજરી નહોતા ગયા અમારા બાપા કોમામાં હાલ્યા ગયા હતા અને પાછા બાપાની સુધ આવી ગઈ છે કબર તૈયાર થઈ ગઈ છે મુસ્તહેદ જેના માટે કબર તૈયાર થઈ એ તો પાછા જીવતા થઈ ગયા એ તો બસ પછી આપણે વાત કરશું અલ્લાહુ અકબર કરીને મગરિબની નમાઝ શરૂ કરી પહેલી સફમાં અલી ઉભો છે મગરિબની નમાઝ પૂરી થઈ અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહ થયો આયતુલ્લાહ મિર્ઝાએ ત્રણ ફેર તકબીર કીધી બસ તકબીર પૂરી થાવી હતી કે અલી પોતાના મુસલ્લા ઉપર પડી ગયા માણસો ભેગા થઈ ગયા તપાસ કરી તો અલી જે છે ગુજરી આયતુલ્લાહ મિર્ઝાએ કીધું અલ્લાહ તરફથી આ એક નિશાની છે આ કબર ખોદાણી છે એ ફકત આ અલી માટે ખોદાણી છે આ અલી હમદાની જે મોટો ડાકુ હતો સાંભળી અને પોતાની જિંદગીમાં સુધારો લઈ આવ્યો ઇમામ અલીએ એવી રીતના એને બે હાથેથી ઇસ્તિકબાલ કર્યો દુનિયામાં પણ અલી વાળો થઈ ગયો આખિરતમાં પણ અલી વાળો થઈ ગયો એ શરૂઆત કરો મોહમ્મદ વાળો બધા લાઈનો
બધા મજમામાંથી દૂર દૂરથી એવા મહેમાનોને એઝિત તેડાયો જેમાં અમુક મુસલમાન પણ નહોતા દૂર દૂરથી આવેલા હતા જેથી કરીને આલે રસૂલનો તમાશો જોવા અઝાદારો આ કેદીઓની અંદરમાં ચાર વર્ષની સકીના પણ સકીનાની હાલત શું હતી બસ પેલા આ હાલતને સાંભળી લો તમે તમારા ઝહેનને એ દરબારે યઝીદ સુધી લઈ જાઓ અને સકીનાની હાલત શું હતી એ સાંભળીને પછી નિર્યાત કરો જનાબે સકીનાની હાલત એ હતી કે નાના નાના હાથ સકીનાએ પોતાના ચહેરા ઉપર રાખ્યા અને આ બચ્ચી અવાર નવાર પોતાના પગને ઊંચા કરી દીધી કોઈ વાર જમણો પગ ઊંચો કરે કોઈ વાર ડાબો પગ ઊંચો અઝાદારો એક મર્તબા યઝીદની નજર આ બચ્ચી ઉપર પડી તરત જ સવાલ કર્યો એ દીકરી તું કોણ છે એ દીકરી તારું નામ શું છે અઝાદારો સાંભળી શકશો રિવાયતના જુમલા છે કે સકીનાના હોઠ હલે છે પણ અવાજ નથી નીકળતો અવાજ નથી નીકળતો અઝાદારો સકીનાના બોટ હલવા લાગે છે પણ કોઈ અવાજ નથી નીકળતો અઝાદારો યઝીદ બીજી ફેર સવાલ કરે છે એ દીકરી તું કોણ છો અઝાદારો સકીનાનો કોઈ જવાબ નથી નીકળતો જ્યારે ત્રીજી ફેર સવાલ કરે છે અઝાદારો શિબ્રમનુનને ગુસ્સો આવે છે તાઝિયાનો લઈને આગળ વધે છે કે સકીનાને તમાચા મારવામાં આવે અઝાદારો જ્યારે શિબ્રને આવતા જોયા સૈયદ સજ્જાદ ઉભા થયા એશે એશે મારી બહેન સકીના ઉપર ઝુલમ ના કર એશે મારી સકીના ઘણા દિવસથી પ્યાસી છે અરે મારી બહેનના ગળામાં કાંટા પડી ગયા છે એશે તે જે જોરથી મારી સકીનાના ગળામાં દોરી બાંધી છે અરે આ બધી વસ્તુના લીધે મારી સકીના બોલવાની કોશિશ કરે જાય છે અરે મારા ગળામાં દર્દ થાય
સકીનાની આગોશમાં આવ્યો, સરદારો બસ હુસૈન નું સાર સકીનાની